નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ વિષય એટલે કે આસપાસમાં આપણે પહેલો અને બીજો પાઠ ભણી ગયા. હવે આપણે ત્રીજો પાઠ ભણીશું. ત્રીજા પાઠનું નામ છે પાણી જ પાણી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ઉપર જઈએ એ પહેલાં હું તમને આ પાઠ વિશેની થોડી માહિતી આપી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે આપણે સવારે ઉઠીએ સાંજે સૂઈએ ત્યાં સુધી આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. આપણે કઈ કઈ રીતે કરીએ તો કે નહાવા માટે, ધોવા માટે, રસોઈ કરવા માટે, આવા અનેક કામો માટે આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પાણી શું છે? તો કે પાણી એ આપણી એક કુદરતી સંપત્તિ છે. એ સંપત્તિનો હંમેશા આપણે સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પાણી આપણી અમૂલ્ય છે, આપણા માટે અમૂલ્ય ગણાય છે. જળ એ જ જીવન. જો પાણી હશે તો આપણું જીવન હશે એવું કહેવામાં આવે છે. પાણી બચાવો તો પાણી આપણને બચાવશે. આમ આ રીતે આપણને પાણી ઉપયોગી થાય છે. માટે આ પાઠની અંદર આપણે પાણીનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ, ક્યાં ઉપયોગ કરીએ છીએ, કેવો ઉપયોગ કરવો જોઈએ એના વિશેની વાત કરી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ ઉપર જઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે વિડીયો જુઓ ત્યારે તમારે ચોપડી પણ સાથે લઈને બેસવાની, એટલે જ્યારે ટીચર બોલે વિડીયોમાં તે તમને ખબર પડે. તો ચાલો હવે આપણે ભણીએ. આપણને અહીંયા કવિતા આપી છે આપણા પાઠ્યપુસ્તકમાં પાણી વિશેની, કે પાણી તમે ના બગાડો, આ પાણી અણમોલ છે. જીવતરનો એના વગરનો છેડો, આ પાણી અણમોલ છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે તમે પાણી નહીં બગાડો. આ પાણી આપણા માટે અનમોલ વસ્તુ છે. જો એ પાણી નહીં હશે તો આપણે જીવી શકીશું નહીં. માટે આ પાણી આપણા માટે અનમોલ છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો, નદીઓ નાળા તળાવ છલકાવતો. શું કહે છે? પાણીથી શું થાય છે? ઝરમર ઝરમર વરસાદ વરસે છે. વરસાદ વરસવાનો એટલે નદી નાળા તળાવ ખાબોચિયા બધું શું થઈ જશે? છલકાઈ જશે. સાગર ચડતો થઈ ઘોડો, આ પાણી અણમોલ છે. સાગરમાં ઘોડાની જેમ દોડે છે. હિમગીરીની ટોચે એ બરફ થઈને બેસતું. હિમગીરી એટલે શું? હિમાલય. હિમાલય જે બરફના પર્વત હોય એને હિમગીરી નામ આપેલું છે. કે હિમાલય જેવા પર્વતની ઉપર તે બરફ થઈને બેસે છે. એને ઉકળતા વરાળ થઈ ઉડતું. શું કહે છે? કે એ વરાળ, પાણી તો જે હોય છે આ આકાશમાં, આપણે જે વાદળા બંધાય છે તો કઈ રીતે બંધાય છે? તો કે સૂર્યપ્રકાશ, જે સૂર્ય હોય છે એની ગરમી દ્વારા પાણીને શોષે છે અને એના વાદળા બંધાય છે. એટલે એને એવું કહે છે કે ઉકળતા વરાળ થઈ ઉડતું. એ વરાળ થઈને આકાશમાં ઉડી જાય છે. ઝરણાના ગીતના છેડો, આ પાણી અણમોલ છે. ઝરણાનું, ઝરણા આપણે નાના નાના ઝરણા આપણે જોયા હશે પર્વતો જંગલ વિસ્તારમાં, તે ઝરણા દ્વારા એ છોડ છોડને પાણી આપે છે. પણ પાણી આપણા માટે શું છે? અણમોલ છે. ખેતીવાડીને જળવા જીવડાવતું, પશુ પંખીને પ્રેમીએ પોસતું. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું કે આપણને પાણી ઘણી રીતે ઉપયોગી છે. તો શું આપણે ખેતરમાં જે બધો પાક થાય તે શું એમ જ થઈ જાય? ના, એને પણ શું જોઈએ છે? પાણી જોઈએ છે. એટલા માટે આપણને અહીંયા કવિતામાં કહે છે કે ખેતીવાડી જળવા જીવડાવતું. તો કે ખેતરવાડી જે હોય છે એ બધા ખેતરમાં જે ઝાડો વૃક્ષો ઉગે છે, પાક થાય છે, એને પણ એ જીવડાવે છે. પશુ પંખી પ્રેમીએ પોસતું, પશુ પંખીને પણ એ પ્રેમથી જીવડાવે છે. માનવીની રગરગમાં દોડે, આ પાણી અણમોલ છે. માનવી એટલે કોણ? કે માણસ, મનુષ્ય. આપણા દરેક મનુષ્યના રગરગમાં પાણી દોડે છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે એક દિવસ પાણી ન પીએ તો ચાલે? નહીં ચાલે. આપણને તાવ આવે, અશક્તિ થઈ જાય, કોઈ નવી નવી બીમારી ઊભી થાય. એટલા માટે પાણી આપણા માટે કેવું છે? અણમોલ છે. આપણે એને બગાડવું જોઈએ નહીં. દુકાળના દુઃખ ભર્યા દાડા દેખાડતું, પૂરની પ્રચંડતાએ હૈયું હલાવતું. શું કે છે? દુકાળ આવે ત્યારે દુઃખના દાડા દેખાડે. દુકાળ એટલે શું? દુકાળ એટલે કે જ્યારે વરસાદ નહીં પડે,
એકદમ વરસાદ નહીં પડે ત્યારે આપણને પાણીની તકલીફ પડે છે, ત્યારે આપણને દુઃખ જેવું લાગે છે. પૂરની પ્રચંડતાએ હૈયું હલાવતું, જો વધુ વરસાદ પડે તો નદીઓમાં પૂર આવે, ભારે નુકસાન થાય, આવું બધું થતું હોય છે, એટલે આપણું હૈયું હલી જાય છે. કૂવા નળ ડંકીમાં ડોકાતું આ પાણી અણમોલ છે. કૂવામાં પાણી જોવા મળે, નળમાં જોવા મળે, ડંકીમાં હોય, આપણે ડંકી એટલે હેન્ડપંપ જે હોય ને એને ડંકી કહેવાય, એમાં પણ આપણે આ પાણી જોઈએ છીએ. માટે આપણને કહે છે કે આ પાણી અણમોલ છે, માટે આપણે આ પાણીનો હંમેશા કરકસરપૂર્વક સાવચેતીને ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે કવિતા ભણી ગયા, હવે અહીંયા આપણને સવાલ કરેલો છે. શું સવાલ કરેલો છે? કે શું તમે પાણી પર કોઈ ગીત કે કવિતા જાણો છો તો વર્ગમાં ગાઓ. જો વિદ્યાર્થી મિત્રો, તમે જો કવિતા જાણતા હોય તો તમારે પાણી વિશેની કવિતા જાતે ગાવાની છે. આપણે જ્યારે વર્ગખંડમાં ભેગા મળીશું તો રિવિઝન કરાવીશ, ત્યારે હું તમારી પાસે ગવડાવીશ. ચાલો હવે બીજો સવાલ છે કે પાણી શું કરી શકે તેવી આ કવિતામાં કઈ કઈ બાબતો છે? પાણી શું કરી શકે છે એવી વાત કરી છે આપણે કવિતા આગળ મેં વિડીયોમાં તમને સંભળાવી સમજાવી. તો કહે છે કે આ કવિતાની અંદર આવી કઈ બાબતો છે કે પાણી દ્વારા આપણે કરી શકીએ છીએ? તો પહેલું તો કે પહેલી જ વાત કરેલી છે. શું કીધું છે? તો કે પાણી આપણા જીવનનો આધાર છે, એના વગર આપણે જીવી શકતા નથી. બીજું તો શું? તો કે પાણી ઝરમર ઝરમર વરસાદ રૂપે વરસે છે, ત્યાર પછી નદી તળાવ નાળા છલકાવે છે, સાગરના મોજા લહેરાવે છે, પાણી હિમાલયના પર્વત પર તે બરફ થઈને બેઠેલો છે, ત્યાર પછી ઉકળતી વરાળ બની જાય છે, ઝરણાનું ઝરણામાં પાણી ગીત ગાય છે, આપણા શરીરમાં એટલે કે માનવીના રગરગમાં પાણી દોડે છે, રગરગ એટલે કે નસે નસમાં, ત્યાર પછી ખેતી વાડી ઝાડવાને જીવડાવે છે, પશુ પંખીને પોષે છે, દુકાળ આવે છે ત્યારે દુઃખના દાડા આપણા લાવે છે, વધુ વરસાદ પડે છે તો પૂર આવે છે, તેમજ કૂવા નળ ડંકી વગેરેમાં પાણી આપણને દેખાય છે. આમ આ બધી બાબતો કવિતામાં આપણને દર્શાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધું છે કે વિચારો અને લખો. આ કવિતા દ્વારા આપણને ખબર પડી ગઈ કે પાણી આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ, કોને ઉપયોગી છે, કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ, પાણી દ્વારા શું આપત્તિ આવે છે, એ દરેક આ કવિતામાં આખી કવિતામાં સમાવેશ આપણને કરી બતાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણને પૂછેલું છે કે વિચારો અને લખો. રમવામાં તો જો તમે રમો ત્યારે તમને પાણી ઉપયોગ પડે ના, નહીં પડશે. ગાવામાં તો કે ના, નહીં પડે. હોળીની હારમાળા બનાવવામાં ના, નહીં પડશે. હા પડશે, હોળી બનાવવાની છે એટલે આપણે પાણી જોઈશે. લખવામાં આપણે લખવા બેસીએ તો આપણને પાણી જોઈએ તો કે ના, નહીં જોઈએ. ચા બનાવવા, હા પાણી જોઈએ, આપણે ચા બનાવવા પાણી જોઈએ ને. માટી ગૂંડવા, ગૂંડવા એટલે ને ભીની કરીને એને મિક્સ ભેગી કરવાની હોય તો આપણે પાણીની જરૂર પડે. તોફાન કરવા નહીં જોઈએ. ચિત્ર બનાવવા જોઈશે. વૃક્ષો ઉગાડવા જોઈશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણને કીધું છે વિચારો અને લખો. પાણી વગર તમે શું કરી શકો છો? પાણી વગર આપણે શું કરીએ? રમી શકીએ, બોલી શકીએ, ચાલી શકીએ અને ભણી શકીએ. આ ચાર વસ્તુ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી પૂછ્યું છે કે પાણી વગર તમે શું ન કરી શકો? તો પાણી વગર આપણે શું ન કરી શકીએ? તો કે રસોઈ નહીં કરી શકાય, નહીં નહીં શકાય, કપડાં વાસણ નહીં કરી શકાય, તરસ નહીં છીપાવી શકાય, આવી અનેક બાબતો આપણે કરી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, હવે કીધું છે કે પાણી વધારે અથવા ઓછું નીચેની પ્રવૃત્તિઓની પાણીની જરૂરિયાત મુજબ ગોઠવો. જે કામમાં વધારે પાણી જોઈએ તેનાથી શરૂઆત કરો. નીચેની પ્રવૃત્તિમાં આપણે જે આ પ્રવૃત્તિ આપેલ છે, સ્નાન કરવા પીવા માટે, ત્યાર પછી ઘર સાફ કરવા, ખેતરમાં પાણી આપવા, માટી ગૂંડવા અને રાંધવા,
તો સૌથી પહેલી જરૂરિયાત વધારે કઈ કયા ક્યાં પડે? તો કે ખેતરમાં, ખેતરમાં આપણે પાક માટે પાણી જોઈએ ને, વધારે પાણી જોઈએ. ત્યાર પછી બીજું ક્યાં વધારે પાણી જોઈએ? તો કે ઘર સાફ કરવા, ઘર સફાઈ કરીએ ત્યારે આપણને જોઈતું હોય છે પાણી. ત્યાર પછી શામાં જોઈએ? તો કે સ્નાન કરવા. પછી વધારે પાણી ક્યાં જોઈએ? તો કે માટી માટી ગૂંદવા, ભેગી કરવા માટે. ત્યાર પછી રાંધવા માટે. અને તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આજે આપણે આટલું જ ભણીશું. હવે પછીનું જે છે એ આપણે બીજા વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.